વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ગુજરાત એલ્યુમિનિયમ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર કંપનીની પાસે રહેલા કચરામાં આગ લાગી હતી, જે પ્રસરીને કંપનીમાં પડેલી ગેસની બોટલ સુધી પહોંચી. અંદાજે 10 જેટલા ગેસની બોટલ હોવાથી આગ લાગતા બ્લાસ્ટ થયા હતા. પહેલા કચરામાં આગ લાગી હતી અને પછી ગોડાઉનમાં આગ ફાટી નીકળી. જોકે ઘટનાની જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સદનસીબે રવિવારે કંપની બંધ હોવાથી જાનહાનિ ટળી છે. તાત્કાલિક રૂપે ઘટનાસ્થળ પર દોડી આવી મેસેજ જણાવવામાં આવ્યો હતો કે ગેસ સિલિન્ડર્સ છે, પણ ઘટનાસ્થળ પર રૂબરૂ ચેક કરતા ગેસ ઘણા બધા ગેસ સિલિન્ડર્સ અંદર અવેલેબલ હતા, જે ઇન્ડસ્ટ્રીયલ 43-42 કેજીના જે સિલિન્ડર્સ આવે છે તે અવેલેબલ હતા. અને અમે ઘટનાસ્થળ પર આવ્યા અને કામગીરી જેવી સ્ટાર્ટ કરી તે દરમિયાન બ્લાસ્ટ થવાનું ચાલુ થઈ ગયું. લગભગ 6-1 સિલિન્ડર્સ બ્લાસ્ટ થઈ ગયા હતા. એટલે અમે અમારા એડવાન્સ ફાયર એન્જિન્સ અમારી પાસે છે માનનું, એના મોનિટર દ્વારા મોનિટરનો ઉપયોગ કરીને ફાયર